જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું લીલી હળદરનું શાક. શિયાળામાં ખાસ વપરાતું આ શાક જે આપણને એકદમ સરસ ગરમી આપે છે અને હળદર આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ સારી છે ફ્રેન્ડ્સ. અને આ બનાવવાનું એકદમ ઇઝી છે, 10 મિનિટમાં બની જાય છે. સો બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે લીલી હળદર. હળદરને બરાબર ધોઈ કાઢવાની છે અને ધોયા પછી એની આપણે છાલ ઉતારી દેવાની છે. એટલે એકવાર છાલ ઉતારી દીધા પછી હવે આપણે એને છીણી કાઢશું. અને મેં અહીંયા મોટી છીણી લીધી છે એટલે આપણને લાંબી લાંબી સળી જેવી સરસ છીણી મળે. આ શાક એટલું ફાઇન એકદમ ક્રીમી બને છે કે તમને એમ નેમ પણ ખાવું ગમશે ફ્રેન્ડ્સ. અને આ રોજ ખાવ તો પણ બહુ જ હેલ્ધી છે. શાકભાજીમાં જોઈશે કાંદા, ટામેટા અને વટાણા. અને સેમ વાટકાનું મેજરમેન્ટ રાખજો ફ્રેન્ડ્સ, આપણને સેમ ક્વોન્ટિટી જોઈએ છે. સો અહીંયા કાંદા લીધા છે એક મીડિયમ સાઈઝનો ટામેટો અને 1/2 કપ વટાણા. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે લીલું લસણ. એનાથી તો આ શાકનો ટેસ્ટ બમણો વધી જાય છે ફ્રેન્ડ્સ. અને શિયાળામાં તો લીલું લસણ બહુ જ ઇઝીલી અવેલેબલ હોય છે. હવે એક પેનમાં આપણે ઘી ગરમ કરશું. ને તમે જ્યારે છીણી લીધા પછી વાટકામાં જેટલી જે લીલી લસણની છીણ થઈ હોય એ વાટકા પ્રમાણે જ એટલું આપણે ઘી લેવાનું હોય છે, સેમ ઘી લેવાનું હોય છે. પણ મેં અહીંયા થોડુંક ઓછું લીધું છે. ઘી ગરમ થાય એટલે લેવાનું છે જીરું. જીરું તતડી જાય એટલે લઈશું હિંગ. હવે આપણે લઈશું છીણેલી લીલી હળદર. ફ્રેન્ડ્સ, ઘી તમે ઓછું નહીં લેતા, અહીંયા બતાવ્યું છે એટલું લેજો. જોઈએ તો એના કરતા થોડું વધારે લેશો તો પણ ચાલશે. હવે આપણે બરાબર હળદરને ઘીમાં બરાબર મિક્સ કરી લઈએ. એકવાર મિક્સ થઈ જાય એટલે હવે આપણે લઈશું આદું. આદું પણ મેં અહીંયા છીણી કાઢ્યું છે. 1 ઇંચનો આદુનો કટકો લેવાનો. હવે બેઉ આપણે બરાબર 2 મિનિટ માટે આપણે આદું અને હળદરને 2 મિનિટ માટે આપણે સોટે કરશું. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે. હવે 2 મિનિટ સોટે કર્યા પછી હવે આપણે આમાં એડ કરશું લીલું લસણ. ફ્રેન્ડ્સ, આની તો ફ્લેવર બહુ જ સરસ લાગે છે. લઈશું લીલા મરચા. લીલા મરચા તમે તમારા ટેસ્ટ પ્રમાણે લેજો. અને બારીક સમારેલા કાંદા. ને જેટલી આપણી હળદરની છીણ છે એટલું જ આપણને લીલું લસણ જોઈશે. હવે લઈશું મીઠું સ્વાદ પ્રમાણે. હવે બધું એકવાર આપણે મિક્સ કરી લઈએ. આ તમે સ્ટેપ બાય સ્ટેપ આ ફોલો કરજો, બહુ જ સરસ તમારું આ શાક બનશે. બાળકોને પણ ખબર નહીં પડે કે તમે એ હળદર ખાઈ રહ્યા છે, એટલું ટેસ્ટી લાગે છે. 2 મિનિટ મીડિયમ ફ્લેમ પર આપણે સોટે કરવાનું છે. હવે તમે અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે તો જોઈ શકો છો કાંદા થોડા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે એડ કરશું ટામેટા. ટામેટાને એકદમ બારીક કાપવાની છે. તમને એક મીડિયમ સાઇઝનો ટામેટો જોઈશે આ સેમ મેજરમેન્ટ માટે. ટામેટા એકવાર મિક્સ કરી લઈએ એટલે હવે આપણે આમાં એડ કરશું વટાણા. વટાણા જો તમે ફ્રેશ વાપરવાના હો તો પહેલેથી બાફી કાઢવાના અને બાફીને બરાબર એનું પાણી કાઢી કાઢવાનું છે. અને જો તમે ફ્રોઝન લેવાના હો તો નહીં બાફો તો ચાલશે. અહીંયા મારા ફ્રોઝન વટાણા છે સો હું ડાયરેક્ટ નાખીશ, પણ જો તમે ફ્રેશ લેવાના હો તો બાફીને જ નાખવાના છે. પહેલેથી વટાણાને બાફી કાઢવાના. હવે એકવાર બધું મિક્સ કરી લઈએ. ને મિક્સ કરી લીધા પછી હવે આપણે આને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું. 2 થી 3 મિનિટ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર એટલે આપણા ટોમેટો પણ સરસ સોફ્ટ થઈ જશે. હવે 2 મિનિટ થઈ જાય એટલે હવે આપણે ખોલીને જોઈશું ને એકવાર બધું પાછું મિક્સ કરી લઈએ.
અને ફાઇન બધું ચર બરાબર ચડી ગયું છે. હવે એડ કરશું મસાલા. એમાં લઈશું લાલ મરચું. લાલ મરચું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે જોઈએ એટલું લેજો. ધાણા જીરું ફક્ત પોણી ચમચી લેવાની છે ફ્રેન્ડ્સ. અને વરિયાળીનો પાવડર ફ્રેન્ડ્સ, આનો તો બહુ જ અમેઝિંગ ટેસ્ટ આવે છે. ખાલી અડધી ચમચી વરિયાળીનો પાવડર નાખજો પણ બહુ જ સુપર યમ્મી ટેસ્ટ આવશે. અને ફક્ત 5 ચમચી ગરમ મસાલો ફ્રેન્ડ્સ. આમાં આપણને મસાલા બહુ નથી જોઈતા તો પણ આ બહુ જ યમ્મી શાક બનશે. બધા મસાલા બરાબર આપણે મિક્સ કરી લઈએ. હવે તમે આ જોઈશો કે ધીરે ધીરે ઘી છૂટું પડી રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો કે ઘી છૂટું પડી રહ્યું છે. આપણું શાક સરસ રીતે ચડી ગયું છે અને મસાલા નાખ્યા પછી ફક્ત 1/2 મિનિટ એને મિક્સ કરવાનું છે કુક કરીને. હવે આપણે લઈશું દહીં. અહીંયા લીધું છે 2 કપ દહીં. અને ફ્રેન્ડ્સ, દહીં નાખતા પહેલા એને બરાબર વલોવવાનું છે. અને મેં અહીંયા તાજું દહીં લીધું છે. આ રીતે બરાબર વલોવીને નાખજો. ને હવે આપણે દહીં મિક્સ કરી લઈએ. અને દહીં મિક્સ કરીએ ત્યાં સુધી જ હવે આપણે આને કુક કરવાનું છે. વધારે ઓવર કુક હવે કરવાનું નથી. હવે નાખશું કોથમીર બારીક કાપેલી. ને કોથમીર બહુ બધી નાખજો ફ્રેન્ડ્સ. હવે આ દહીં નાખ્યા પછી એક વાર મિક્સ થઈ જાય એટલે ઇમિજિએટલી ગેસ બંધ કરી દેવાનો. સો અહીંયા પરફેક્ટ રીતે દહીં મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે આને ઓવર કુક કરવાનું નથી. અહીંયા આપણું લીલી હળદરનું ચટાકેદાર ટેસ્ટી શાક તૈયાર છે, રેડી ટુ સર્વ. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, તમને ખાવાની તો આ મજા આવી જશે. એન્જોય કરો રોટલા સાથે કે ખીચડી સાથે, એક એક બાઇટ તમે એન્જોય કરશો. તમને સાથે બીજું કંઈ જ નહીં જોઈએ તમે આ રોટલા સાથે ખાશો તો. આ શાક ભાખરી સાથે પણ બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. અને ઠંડીમાં તો લીલી હળદર ખાવી બહુ જ જરૂરી છે. સો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવો અને બનાવતા વાર પણ નથી લાગતી. અને ઘરમાં નાના મોટા બધાને હેલ્ધી શાક મળશે. લીલી હળદર એન્ટીસેપ્ટિક કહેવાય છે ફ્રેન્ડ્સ, જે આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ જરૂરી છે. સો એકદમ ચટાકેદાર લીલી હળદરનું ઝટપટ બનતું શાક તમે પણ બનાવો. અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.